સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવની અનેક જગ્યાએ ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના ઉમરા પોલીસ મથકમાં પણ વિવિધ સ્પર્ધાઓ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરતની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ ઇનામ વિતરણ પણ કરાયા હતા સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનું અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરત સિટી પોલીસ દ્વારા આ જુદા જુદા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું આ કોમ્પિટિશનમાં નિબંધ ઓન ધ સ્પોટ એસે રાઇટિંગ કોમ્પિટિશન એટલે નિબંધ સ્પર્ધા આના પછી ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન ત્રીજું સ્ટુડન્ટ પેલેસ કેડેટના જે કાર્યક્રમ સુરત સિટીમાં ચાલી રહ્યા છે એના તત્વાવધાનમાં વક્તૃત્વ સ્પર્ધા અને સાયબર સંજીવની નાગરિકોને સાયબર ક્રાઇમ બાબતે અવેર કરવા માટે જે કાર્યક્રમ ચાલી રહ્યું છે સાયબર સંજીવની આના હેઠળ સાયબર સેલ સુરત સિટી પોલીસ દ્વારા ફ્લાઇંગ કલર્સ ઓનલાઈન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યા આજે એના ઇનામ વિતરણ સમારંભમાં બધા સ્ટુડન્ટ્સ ટીચર્સ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા સ્ટુડન્ટને આ ઉંમરમાં સંઘર્ષ કરવાની કમ્પીટ કરવાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાની આ જે એક ટેવ પડી જાય છે મને હું માનું છું કે આ ટેવ બહુ અગત્યની બાબત છે મહેનત કરવું કોમ્પિટિશનમાં બીજાની સાથે હરીફાઈ કરવી અને આમાં જીતવું અને જીત્યા નહીં હોય તો બીજી વખત જીવત જીતવા માટે ફરીથી પ્રયાસ કરવું આ સંસ્કારના સિંચન આ કાર્યક્રમ થકી થશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવયુવાન પેઢીના હાથમાં રાષ્ટ્રના અને સમાજના ભવિષ્ય સુરક્ષિત છે વિશ યુ ઓલ વેરી વેરી બેસ્ટ થેન્ક યુ દિવાળી છે તો શું સંદેશો આપશો દિવાળીમાં બધા હર્ષ અને ઉલ્લાસથી દિવાળીની ઉજવણી કરે પોલીસ તમારી સેફટી સિક્યોરિટી માટે બધા પ્રયાસો કરી રહી છે પણ પોતે પણ થોડા પોતાના ઘરની સેફટી સિક્યોરિટી બાબતે લોકો સાવધ રહે એટલું મારું સૂચન છે ફટાકડા ચલાવતી વખતે પણ નામદાર કોર્ટના જે સૂચનો છે બીજાને અગવડ ના પડે આ બાબતે બધા કાળજી રાખે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખો કોરોના હજુ સુધી તદ્દન નાબૂદ થયો નથી એટલા માટે માસ્કની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝરના ઉપયોગ બાબતે પણ બધા લોકો કાળજી રાખે દિવાળીની બધા નાગરિકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ ઉમરા પોલીસ મથકે યોજાયેલ નિબંધ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા હતા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત